મીના એ છે ઝટપટ, શીખ્યા ભણવાના ચટપટ ઉપાયો, હોય પહેલી જો ઉકેલ બી મીના પાસે છે એની ચાવી. ભણો ભણાવો, હોય ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરી દે બધું ખુશહાલ. ભણો ભણાવો, દાદા પીને ગાઓ, ઘડી મળી દે, સરળ બનાવે સૌનું જીવન, ચતુર ચપળ છે આપણી મીના. કેમ છે મારા બધા વાલા ને નાના મોટા મિત્રો? શું કહ્યું? મારી જ રાહ જોતા હતા? હા ભાઈ, મીનાની વાર્તા, ગીત અને રમત હોય છે જેટલા મજાના. ઓહો, મીના તો એની બેનપણી રાણીના ઘરે ગઈ છે. ચાલો કહેવાનો નહીં, જ્યાં સુધી મીના નથી આવતી આપણે રાજુ પાસે જ જઈએ. પણ આ રાજુ છે ક્યાં? હા, પેલો રહ્યો મીઠુ સાથે. મીઠુ, આ દૂરબીનમાં જોવાથી તો દૂરની વસ્તુ પણ પાસે દેખાય છે. બિલકુલ પાસે, બિલકુલ પાસે. ત્યાં જો મીઠુ. અરે, આ તો દીપુ છે. આ તો એના મિત્રો સાથે મારી તરફ જ આવી રહ્યો છે. અને દીપુ પાસે તો હવાઈ જહાજ છે. કેમ રાજુ, એકલો એકલો શું રમે છે? હું મારા દૂરબીનથી રમું છું રાજુ. હું જોઉં? આલે, તું પણ જો. અરે વાહ, એ ત્યાં પેલું રહ્યું મારું ઘર. અરે, દૂરબીન વગર તો મારું ઘર દેખાતું જ નથી. ફરી લગાડીને જોઉં છું. અરે વાહ, દૂરની વસ્તુ કેટલી પાસે દેખાય છે, મજા આવી ગઈ. મને પણ દેખાડ ને દીપુ. અરે, ત્યાં જો. રાજુ, તે મારું હવાઈ જહાજ જોયું? અરે આલે, લે, ચલાવીને તો જો. જો ને. અરે વાહ દીપુ, આ હવાઈ જહાજ સાથે રમવાની તો બહુ મજા આવે છે. તું ઈચ્છે તો આ જહાજ તારું થઈ શકે છે રાજુ. સાચે? પણ કઈ રીતે? એક શરત લગાડીએ. કેવી શરત? બહુ સરળ શરત છે. તું જીત્યો તો મારું જહાજ તારું, અને જો તું હારી ગયો તો પછી તારું આ દૂરબીન મારું. બોલ, લગાવીશ શરત? પણ શરત છે શું? આ 1 રૂપિયાનો સિક્કો દેખાય છે ને, હું આ સિક્કાને હવામાં ઉછાળીશ. જો ચત્તો પડ્યો તો હું જીતીશ, અને જો ઊંધો પડ્યો તો તું હાર્યો. બોલ, મંજૂર છે? ચત્તો તો દીપુ જીતશે, ઊંધો તો હું હાર્યો. મંજૂર છે. તો પછી આલે, આ મેં ઉછાળ્યો સિક્કો. ચત્તો પડ્યો એટલે હું જીતી ગયો. જહાજ પણ મારું અને આ દૂરબીન પણ મારું. ચાલ, લાવ અહીંયા દૂરબીન. દીપુ, આ દૂરબીન મને મીનાએ મારા જન્મ દિવસ પર આપ્યું હતું. હું નહીં આપું. રે, આપીશ કેમ નહીં? શરત હાર્યો છે, દૂરબીન તો આપવું જ પડશે. લાવ અહીંયા. ચાલો બધા રમીએ મિત્રો. મારું દૂરબીન, મારું દૂરબીન. રાજુ, રાજુ. અરે રાજુ, તું અહીંયા આમ રડે છે કેમ? શું થયું? મારું દૂરબીન મીના, મારું દૂરબીન. શું થયું દૂરબીન ને? બોલ રાજુ. હું દૂરબીન શરદ માં હારી ગયો મીના, દીપુથી. શું? શરત લગાડવી તો બહુ ખરાબ વાત છે રાજુ. સારું એ કે શરત હતી શું? દીપુએ મને કહ્યું કે સિક્કાને હવામાં ઉછાળશે, જો ચત્તો પડો તો એ જીતશે, અને ઊંધો પડો તો હું હારીશ. સિક્કો જમીન પર પડો ને ચત્તો પડો, હું મારો દૂરબીન હારી ગયો. રાજુ, દીપુએ તને બેવકૂફ બનાવ્યો છે. કઈ રીતે? જો, સિક્કો જમીન પર પડ્યો, ચત્તો પડ્યો ને તું હારી ગયો, ઠીક છે? અને જો ઊંધો પડ્યો હોત તો પણ તું હારી જાત. અરે આ મીના. રાજુ, મારા ભાઈ, શરત લગાડવું જ ખોટું છે. તું રણ નહીં, આપણે દીપુ પાસે જઈએ. હું એની સાથે વાત કરીશ. છે ક્યાં દીપુ? એ ત્યાં રમે છે એના મિત્રો જોડે, મારા દૂરબીન થી. ચાલ. દીપુ. શું છે?
તે રાજુ નું દૂરબીન લીધું છે? લીધું નથી, જીત્યો છે શરત માં. કેમ ભાઈ? એ શરત નહીં, એક દગો હતો. કોઈ દગો વગર નતો. હું તો એ શરત થી કોણ જાણે કેટલાય છોકરાઓને હરાવી ચુક્યો છું. એ તો નથી રડતા તારી જેમ. ચાલ હવે મને મારા મિત્રો સાથે રમવા દે. અરે મીના, તું ગઈ નથી હજી સુધી? હું આ દૂરબીન લીધા વગર જઈશ પણ નહીં. આ દૂરબીન? ઠીક છે, આ દૂરબીન મળી તો શકે તને, પણ મારી સાથે એક રમત રમવી પડશે તારે. કેવી રમત? પેલા બંને ઝાડ જુએ છે ને, બંને એક જેવા છે. હા તો આપણે બંને એ એક ઝાડ પર ચડીશું. જે પહેલા ઉપર પહોંચશે ને એ જીતી જશે. બોલ, મંજૂર છે? મંજૂર છે. આખી વાત તો સાંભળ. જો તું જીતીશ તો દૂરબીન તારું, અને જો હું જીતીશ તો તો તારો મીઠું મારો. મીઠું? ના ના, મારે નથી રમવું. ચાલ રાજુ, ચાલ મીઠું. ડરી ગઈ, ડરી ગઈ. મીના પણ ડરી ગઈ. ડરી ગઈ મીના પણ ડરી ગઈ. ચાલ મીઠું. મીના, મને ખબર છે કે તું દીપુ થી જીતી જઈશ. ઠીક છે રાજુ. મીઠું, જો તને પણ લાગે છે તો. દીપુ. શું છે? મને મંજૂર છે, પણ પહેલા આખી વાત સાંભળી લે દીપુ. જો તું હારીશ તો તું એ બધા બાળકોને એમની વસ્તુઓ પાછી આપી દઈશ જે તેમને બેવકૂફ બનાવીને લીધી છે. બોલ, મંજૂર છે? મંજૂર છે. તો પછી ઠીક છે, આજે 3 વાગે આપણે અહીં જ બનીશું. ચાલ મીઠું, ચાલ રાજુ. અરે, આ મીના ને રાજુ તો ઘર તરફ જવા લાગ્યા, પણ આ મીઠું ત્યાં શું કરે છે? લાગે છે દીપુ અને એના મિત્રો ની વાતો સાંભળે છે. ચાલો આપણે પણ સાંભળીએ. આજે તો મીના નું મીઠું પણ મારો. દીપુ, પણ તું આ રમત માં મીના ને દગો કઈ રીતે આપીશ? અરે યાર, આ નાની રમત માં શું દગો આપવાનો? ક્યારેય કોઈ છોકરી, શું ક્યારેય કોઈ છોકરા ને રમત ગમત માં હરાવી શકી છે? લો ભાઈ, 3 વાગી ગયા. ચાલો જલ્દી જઈએ, મીના અને દીપુ વચ્ચે હરીફાઈ શરૂ થઈ ગઈ હશે. મીના અને દીપુ બંને ઝડપથી ઝાડ પર ચડી રહ્યા છે. બંને ઝાડ બહુ ઊંચા છે. જોઈએ બંને માંથી સૌથી પહેલા ઉપર કોણ ચડે છે. મીના ખૂબ ઝડપથી ઉપર ચડી રહી છે અને એ દીપુ થી પણ આગળ નીકળી ગઈ. અરે આ શું? મીના નો એક હાથ છૂટી ગયો અને એ ઝાડ ની ડાળી લટકી ગઈ છે. મીના, શાબાશ. દૂરબીન આલે બિટ્ટુ તારી ટોપી, સોનુ તારી ડિંગલી અને આ જહાજ. ના રાજુ, આ જહાજ દીપુ નું છે, એને પાછું આપી દે. આલે દીપુ તારું જહાજ. અને એક બીજી વાત, આજ પછી ક્યારેય છોકરીઓને છોકરાઓ કરતા ઓછી નહીં સમજતો. સમજી ગયો. તે તો કમાલ કરી દીધી મીના. રાજુ, આજની મારી આ જીત માં મારા બેન ની શીખ બહુ કામ આવી. એમણે જ અમને શીખવ્યું હતું કે છોકરીઓ માટે પણ રમત ગમત એટલી જ જરૂરી છે જેટલી છોકરાઓ માટે. મને એમની વાતો હંમેશા યાદ રહે છે. ભાઈ વાહ, માની ગયા મીના ને. તો કેવું લાગ્યું તમને મીના ને મળીને? મજા આવી ને? અમારા માં પણ છે છોકરાઓ જેવો દમ. નહીં સમજતા છોકરીઓને દમ. અરે વાહ મિત્રો, આ તો આપણી નવી કવિતા છે. અમારા માં પણ છોકરા જેવો છે દમ. નહીં સમજતા છોકરીઓને દમ. એ સૌ કરીએ જે પણ ચાહે મન. નહીં સમજતા છોકરીઓને.
માની ગયા, છોકરીઓ પણ છોકરાઓ કરતા ઓછી નથી. ચાલો હવે જોઈએ મીનાના બેન આજે એમના વર્ગમાં બાળકોને કઈ રમત રમાડે છે. વાલા બાળકો, આજે રમીએ નામ અને એક અક્ષર એ. આજે હું તમને એક અક્ષર કહીશ અને એ અક્ષર થી તમે મને કહેશો કોઈ વ્યક્તિ, જગ્યા, પ્રાણી અને વસ્તુનું નામ. હા, તો આજનો અક્ષર છે શ. સૌથી પહેલા કહો શ થી કોઈ પ્રખ્યાત વ્યક્તિ નું નામ. શાહરુખ ખાન. શાબાશ સુમી. અને શાહરુખ કોણ છે? ફિલ્મ નો હીરો. ચક દે ચક દે ઇન્ડિયા. શાબાશ. હવે શ થી કોઈ પ્રાણી નું નામ કહો. બેન, સાપ. ના મોન્ટુ, સાપ તો સ અક્ષર થી શરૂ થાય છે, શ થી નહીં. શામૃગ. શાબાશ રાણી. અને શામૃગ ની ખાસ વાત, એની આટલી મોટી ડોક, મોટી મોટી આંખો અને એક એવું પક્ષી છે જે ઉડી નથી શકતું. શાબાશ. હવે શ થી શરૂ થતી કોઈ વસ્તુ. શહેદ, એટલે મધ. બહુ સરસ દીપુ. અને મધ આપણને ક્યાંથી મળે છે? મધમાખીઓ પાસેથી. શાબાશ બાળકો. હવે એ કહો, મધમાખીઓ મધ કઈ રીતે બનાવે છે? ફૂલોની પરાગથી. બિલકુલ સાચો જવાબ. ચાલો હવે શ થી કોઈ જગ્યા જણાવો. શિમલા. શાબાશ મીના. અને શિમલામાં શું હોય છે? પહાડ, ઠંડી. અને જ્યારે ખૂબ ઠંડી હોય છે ત્યારે ત્યાં પડે છે બરફ. એકદમ સાચું. અને આ સુંદર શહેર શિમલા હિમાચલ પ્રદેશ ની રાજધાની છે. મજા આવી બાળકો? બહુ મજા આવી બેન. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenanidunyaspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ભિન્ન હોય, ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય, અઘર સવાલ મીના કર દે બધું ખુશહાલ. ભણાવો સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના.